સહજાનંદ એજ્યુકેશન વોઇસબુકમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક માતાના પોતાની દીકરી પ્રત્યેના વાહલભર્યા શબ્દો. બાળપણમાં જ્યારે દીકરી હોય ત્યારે માં શું વિચારે છે, મારી દીકરી બનીને તે મારું જીવન ભરી દીધું છે, તું મારા કરતાં વધારે જીવન સમજુ અને પ્રેમાળ છે, તું વધારે કુદરતની નજીક છે, હું આ બધું ભૂલીને જો તારી ઉપર વધ જાઉં, તારું ધાર્યું ન કરવા દઉં તો મને માફ કરજે, મારી સ્વતંત્રતા માટે, મારા સ્વાર્થ માટે કે મારા કોઈ મહત્વાકાંક્ષી હોય એને સંતોષવા માટે મારા તારા મને કહ, મને તને ટ્યુશન ક્લાસ, ડાન્સ ક્લાસ, સ્કેટિંગ કે અન્ય કોઈ ક્લાસમાં મૂકું તો મારો પૂરું જોર વિરોધ કરજે, ઈશ્વર દત્ત જકી પણ છૂટતી વાપરજે, બગીચામાં પતંગિયા પાછળ દોડજે, પથરા ગજવામાં ભરજે, માટીમાં રમજે, કૂદકા મારજે, ફૂલ પાંદડાને જોજે, અનુભવ કરજે, આ કરતા તને પહેરાવેલા જે બ્રેન્ડેડ કપડાં છે જો એ તને અટકાવે તો એને વધારે ગંદા કરી બતાવજે, મારે તો બસ રમવું છે, મજા કરવી છે, જિંદગી જીવવી છે, સ્વભાવગત જો હું તારી સરખામણી બીજા સાથે કરું તો તારે તારી જાતને સાબિત કરવાની જરૂર નથી, તું અનન્ય જ છે મારી દીકરી, આઈસ્ક્રીમ ચોકલેટ બિસ્કીટની લાલચ આપી તારું મન જીતવાવાળા હોય એનાથી તું દૂર રહેજે, જે પણ કાર્ય કરે પૂરા મન અને ઉત્સાહથી કરજે, તને આનંદ આવે એવા કાર્ય કરજે, મનથી કરજે અથવા જરાય કરતી જ નહીં, શેમ્પૂ પેસ્ટ કે ક્રીમથી સુંદર થવાતું નથી, સુંદર થવાય છે પૌષ્ટિક આહારથી, યોગ્ય આરામથી, કસરત કરવાથી અને ખુશ મિજાજ રહેવાથી, કુદરતે આપેલા સ્ત્રોતોનો બચાવ કરજે, જો હું તને કોઈ વસ્તુથી ડરાવું તો એ મારી માનસિક વિકૃતિ કહી શકાય, પણ નાનામાં નાનો કાગળ બગાડતા ડરજે, જે વૃક્ષમાંથી આ કાગળ બન્યો છે તે જ્યારે કપાતું હશે ત્યારે એના ઉપર રહેતા પક્ષીઓ અને વૃક્ષ પોતે પણ રડે છે, અરે એની ઉપર વિસામો લઈ ઊંડી જતા પક્ષીઓ પણ દુઃખ અનુભવે છે, તો કાગળનો કે બીજા સ્ત્રોતનો બગાડ કરશે તો વૃક્ષ પક્ષીઓ અને કુદરત પણ તને માફ નહીં કરે, તારું કરેલું કામ દુનિયાને ગમે કે નહીં ગમે ખાસ મહત્વનું નથી, લાંબા ગાળે આનાથી ખાસ ફરક પણ પડતો નથી, તને ગમે છે કે નહીં એ અતિ મહત્વનું છે, તારા પોકેટ મનીમાંથી નાના ગરીબ બાળકોને ખૂબો પાવ, ચગડોળમાં બેસાડ, ખાવાનું આપ, નાની નાની બાબતોમાં આનંદ કેવી રીતે શોધવો એ તું એમની પાસે શીખી શકશે, જીવન માટેની તારી બધી ફરિયાદ પાયાવિહોણી લાગશે, વેફર્સ ચિપ્સ બ્રેડ બિસ્કીટ નૂડલ્સ આ બધાથી જોજનો દૂર રહેજે, દિવસનો અડધો કલાકથી વધારે ટીવી કમ્પ્યુટર કે મોબાઈલ ચલાવશે નહીં, પોતાની જાતને ઉપર લઈ જવાથી ચડિયાતા સાબિત થવાય છે, બીજાને નીચા બતાવીને તો આપણે છીછરા જ સાબિત થઈએ છીએ, દીકરા જીસો પાડતા શિવજે ઊંઘા રહેતા નહીં, હદ બહારની સહનશીલતાને બેવકૂફી કહેવાય, તારે દિવસમાં ઓછામાં ઓછું 16 વાર મને ભેટવું જ, તું મારી ખૂબ જ વહાલુડી મીઠુડી દીકરી છે, તું છે તો આનંદ આનંદ છે, હે મારી વાલી દીકરી તું છે તો આનંદ આનંદ છે. બાળમિત્રો, તો સાંભળ્યું ને તમે, પોતાની એક જે માતા છે એ પોતાની દીકરીને કેટલાય લાગણીભર્યા શબ્દોથી એને આવકારે છે. અસ્તુ, જય હિન્દ.